नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनुं स्वागत करूँ छूँ अमारी चेनलमां। मित्रों, आजनी वात खूब ज अगत्यनी छे, माटे दरेक महिलाओए अने पुरुषोए अंत सुधी सांभळवी। तो चालो शुरू करिए। नीताना लग्न थई गया हता। पोते एक सारा घरनी वहु हती, सुखी जीवन जीवती हती। घरमां एक दादी सिवाय बधा टेक्निकल युगना माणसो हता। एक घरमां बधा हळीमळी जीवन जीवता हता। घर एक हवेली जेवू हतू अने बधाज संयुक्त कुटुंबमां रहेता हता। बस घरमां एक ज तफलीक हती अने ए हता दादी। ज्यारे पण घरनी कोई स्त्री मासिक धर्ममां होय के दादी तेने घरना रूममांथी पण बहार निकळवा देता नहीं। फक्त ने फक्त चार दिवस रूममां ज रहेवानुं, जमवानुं पण त्यां मळी जाय। आ चार दिवसनो संपूर्ण आराम करवानो। दादी सामे कोई बोली शकतुं न हतुं अने दादीनी उमर वधु होवाथी હવે તેમને તો માસિકનો પ્રશ્ન હતો જ નહીં। માસિક એક પ્રક્રિયા છે જે સ્ત્રી પરિપક્વ થાય ત્યારથી શરૂ થાય છે અને નીતાને પણ એ જ હતું। તેના લગ્નને હજુ મહિનો જ થયો હતો, હજુ તો તે નાદાન છોકરી હતી। આજે તેના પગ અને કમરમાં દુખાવો હતો, સવારથી જ તેને મૂળ ન હતું। ક્યારેક માથું પકડાઈ જતું તો પેટ પણ થોડું ફૂલેલું હતું। તે સમજી ગઈ હતી કે નક્કી આજે તારીખ છે। સવારથી જ તેને વિસ્પરનો ઉપયોગ કરેલો હતો, જેના કારણે કપડાં પણ બગડે નહીં। દાદીની નજર તેના ઉપર પડી, તેમને લાગ્યું જ કે આજે નીતા કંઈક બીમાર હોય એવું લાગે છે। એ કંઈક બોલે એ પહેલાં જ તેની સાસુએ પૂછ્યું, દીકરી શું કંઈ તફલીક છે? નીતા રસોડામાં જ ઊભી હતી અને બોલી, હા આજે તારીખ છે મારી। એ બોલતી હતી ને તેની સાસુ કંઈક કહે એ પહેલાં જ તેના યોની માર્ગમાંથી માસિક ટપકવાનું ચાલુ થઈ ગયું। તેને સાસુને કહ્યું, લો વાત કરી હતી ને? તરત જ તેની સાસુએ તેને આરામ કરવા કહ્યું અને બોલ્યા, અહીં તો ઘરમાં ચાર દિવસ તારે એક રૂમમાં જ રહેવું પડશે, નહીં તો દાદી ચીડાઈ જશે। કેમ એવું મમ્મી? શું મેં કોઈ ગુનો કરેલો છે કે મારે પૂરા રહેવું પડશે? જો સ્ત્રી આ પ્રક્રિયામાંથી પસાર જ ન થાય તો ક્યારે તે માં બની શકે પણ નહીં। તમને ખબર છે, જ્યારે છોકરી 13 કે 14 વર્ષની થાય ને જ્યારે પ્રથમ વખત તેને માસિક આવે ત્યારે તે કંઈ સમજી શકતી નથી। હા, તેને પીડા પણ સહન કરવી પડે છે અને એ સમયે જ્યારે આ વાતની તેની માતાને ખબર પડે ને ત્યારે તે મનોમન ખુશ થાય છે કે મારી દીકરી પુખ્ત વયની થઈ ચૂકી છે અને એ સાથે જ તેની ચિંતાઓ પણ વધે છે। તે પોતાની દીકરીને ક્યારેય એકલી ક્યાંય મોકલતી નથી। આજે નીતા પોતાની સાસુને એક પછી એક જવાબ આપતી હતી અને તે સાંભળતા હતા। તેમણે કહ્યું, દીકરી હું પણ સમજુ છું, મારી દીકરી પણ બીજા ઘરે ગઈ છે, એની હાલત પણ તારા જેવી જ હશે, ચાલ તું ફ્રેશ થઈ જા, આજે જમવાનું તું જ બનાવ। તરત તે પોતાના રૂમમાં ગઈ, તેનો પતિ ત્યાં રાહ જોતો હતો। નીતાને રૂમમાં આવતા જ બાહોમાં જકડી લીધી। શરૂઆતના દિવસો હતા, મિલનની તીવ્રતા બંને બાજુ વધુ હતી, પરંતુ નીતાએ કરણને બધી વાત કરી અને ફક્ત એક ચુંબન સાથે જ તેને છોડી દીધી અને કહ્યું, આરામ કર, ખોટું દાદી બગડશે। હું જાણું છું કે ઘરમાં દરેક સ્ત્રી આ દિવસોમાં ઘરમાં પુરાઈ રહે છે, ક્યારેક તો કોઈ લગ્ન પ્રસંગમાં પણ જવા મળતું નથી। પોતાના પતિને હાથમાં હાથ મૂકીને બોલી, બસ તું જો સાથ આપે ને તો દુઃખ પણ દૂર થઈ જશે અને તરત તે બોલ્યો, તારા માટે જાન છે, એક પત્નીનું દુઃખ હું ન સમજું તો કોઈ નહીં સમજી શકે। નીતાએ ખુશ થઈને તરત જ જમવાનું બનાવ્યું અને આજે તો કંસાર બનાવ્યો, દાદીને પણ આપ્યો ને જમાડ્યા, જોડે બેસીને પછી અંતે કહ્યું કે આ કંસાર એક ખુશીનો છે, આજે પહેલી વાર હું તમારા ઘરે આવી છું અને આજે હું માસિક ધર્મમાં છું। દાદીનો પિત્તો ગયો, મને વટલાઈ આ વહુને રૂમમાં પૂરો અને ઘરમાંથી કાઢો, આવી વહુ ન જોઈએ। ઘરમાં બધા શબ્દ હતા અને નીતા બોલી, શું સ્ત્રી જ માસિકમાં આવશે ને? કે પુરુષ થોડા આવશે, અને સ્ત્રીને જો સ્ત્રી જ નહીં સમજે તો બીજું પછી કોણ સમજશે? ને સ્ત્રીને જો સ્ત્રી જ નહીં સમજે તો પછી બીજું તો કોઈ નહીં સમજી શકે દાદી। અને હા, જો તમે વટલાઈ જતા હોય ને તો તમારે એક રૂમમાં ચાર દિવસ રહેવાનું। સાથે સાથે કરણ પણ બોલ્યો, સાચી વાત છે નીતા તારી, ને ઘરની બધી સ્ત્રીઓ પણ મનમાં રાજી થઈ ગઈ કે આજે સારું કામ થયું છે। દાદી પણ બોલ્યા, મારે જીવવું થોડા દિવસ અને હું શું કામ ઘરમાં પુરાઈ રહું, તમારે જેમ કરવું હોય એમ કરજો। બસ ઘરની બધી સ્ત્રીઓ રાજી થઈ ગઈ અને નીતાની સાસુ પણ ખુશ થયા અને નીતાને પણ હસતા હસતા એક આંખ પટપટાવી। મિત્રો, આ વાત દરેક ઘર સુધી પહોંચાડો, જે ઘરમાં હજુ પણ આવા નિયમો હોય એ સ્ત્રીને આપણે આમાંથી આઝાદી અપાવવાની છે। વાત પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો। આભાર।